નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લેવ ફોર એજ્યુકેશન પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ છ તમારી સામાયિક કસોટી પ્રથમ સૂત્ર યુનિટ એકથી ત્રણ વિષય છે તમારો અંગ્રેજી તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ જે પેપર છે એમના વિશે વાત કરીશું હાલમાં જે તમારી અહીંયા એકમ કસોટી યોજાઈ છે એમના વિશે વાત કરીશું જેમાં તમને ક્વેશ્ચન બેંક સોલ્યુશન્સ કરવાનું રહેશે તો આજે આપણે અંગ્રેજી પેપર જોવાના છે ધોરણ છનું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો તમારા મિત્રોને જરૂરથી શેર કરો વિડીયો જેથી કરીને એમને પણ સોલ્યુશન પહેલાં મળી રહે ઓકે તો હવે અહીંયા છે નીચે આપેલ આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક અહીંયા તમને આવી રીતે ફકરા છે એમના ઉપરથી ક્વેશ્ચન જોવાના છે સો અહીંયા પેલો ક્વેશ્ચન છે મિસ્ટર જોશી

સ્કૂલ વોઝ લાઈક રફ્રિજ રેટર લાસ્ટ મન્ડે વોઝ બ્લેન્ક ફોર મિસ્ટર જોશી લાસ્ટ મન્ડે વોઝ મિસ્ટર જોશી માટે લાસ્ટ મન્ડે છે કેવો હતો સેમ ફોર મિસ્ટર જોશી અહીંયા છે વોઝ નોટ ડિફરન્ટ ઇટ મીન્સ સેમ છે હવે સેમ અહીંયા ક્વેશ્ચન આપેલા છે વોટ વોઝ ધ ગિફ્ટ આફ્ટર થ્રી ડેઝ વોન્ટ ટુ વોન્ટ ટુ વોન્ટ ટુ છો ટુઝ હોમ He called, Hey, Chotu, come out. Chotu was not at home. Choti, his wife, come out. She say, Welcome, Mr. Motu. She offer Motu a, fru a fruit dish. Motu answer, No, thanks. I am in a hurry. Where is Chotu? Chotu reply, Choti reply, He is at work. Motu said, Okay, please give me this tie. It was gift from him. Motu return his house and Chotu reach. Home, let Choti show him a gift he liked a uh, very much. He sent SMS thank you for the blanket. What was the gift? To get tie In the gift. Find out the opposite word of words of go. Go no opposite. Stay. What was not at home? Choto is not at home. ધ મેસેજ વોઝ થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ વોટ ડીડ છોડી ઓફર મોટું તો કે ફ્રૂટ ડિશ એ રીતે અહીંયા થર્ડ ક્વેશ્ચન છે ફોર એન્ડ ફાઈવ સેમ તમારે ક્વેશ્ચનમાંથી ગોતીને લખવાના રહેશે ઓકે હવે અહીંયા છે ક્વેશ્ચન નંબર બે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને કોઈ પણ એક વિભાગ લખવાના છે પાંચ માર્ક્સ છે ઓકે તો પહેલો ક્વેશ્ચન છે વેર આર યુ ગોઈંગ તો અહીંયા આવશે ક્વેશ્ચનમાં વેર આર યુ ગોઈંગ આઈ લાઇક ટુ પ્લે ચેસ તો ફૂલ સ્ટોપ દીપ ડોન્ટ લે ગો ધેર દીપ પછી કોમા ડોન્ટ ગો દેર મોહન એન્ડ સોહન आर सोहन एंड किरण मोहन सोहन एंड किरण आर ब्रदर्स तो अँ को ओ यस तो अँ पे तो एक्सलेमेंटरी सेंटेंस ओह यस दिस इज माय बुक तो अँ आवश बी वेर आर यू गोइंग क्वेश्चन मार्क शी इज फ्लाइंग काइट शी इज अ फ्लाइंग काइट फुल स्टॉप नितिन डोंट लाइक

इट वॉज अराम पर दे वेन टू बाय धीस कार तो चलो अह क्वेश्चन आंसर जो फर्स्ट क्वेश्चन है हु वेट टू ध पिकनिक पिकनिक में कोई तो अ लख महेश एंड हिज फ्रेंड डी वेन डीड फ्रेंड्स गो टू पिकनिक सिक्सटीन जुलाई

ફારનું અપોઝિટ નિયર ફાર એટલે દૂર નિયર એટલે નજીક ઓકે આવી રીતે બીજો અને ત્રીજો પેરેગ્રાફ ઓકે ચલો હુ વોન્ટ ટુ ધ સર્કસ સર્કસમાં કોણ જાય છે તો કે સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ સી હુ વોન્ટ વેન ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસ મીટ ગો તો કે ઇલેવન્થ એપ્રિલ વેર ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ગો તો કે એટ બસ સિટી બસ ચલો સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ કેમ કેમ એટલે આવું અને વેન્ટ એટલે જવું ઓકે આવી રીતે ચાર અને ટોટલ પાંચ આપેલા છે પાંચમાંથી સેમ તમારે લખવાના રહેશે હવે અહીંયા પેરાગ્રાફ આપેલ છે હવે એમાંથી નાવ અને થ્રી મંથ અગોના વાક્યને અલગ પાડીને લખવાનું છે ત્રણ મહિના પહેલાંના વાક્ય હોય એને અને અત્યારના વાક્યને બંનેને છૂટા પાડીને લખવાનું છે ઓકે તો આવી રીતે તમને ટોટલ કેટલા આપેલા છે પાંચ પેરાગ્રાફ આપેલા છે ઉદાહરણ નંબર પાંચમાં અહીંયા તમને સેમ આપેલ છે કે ભાઈ ઉપરની જે પંક્તિ છે એમાં ટુ સિંગના સ્થાને શું લખવાનું ટુ પ્લે પછી બીજું ટુ સિંગના સ્થાને ટુ ડાન્સ ટુ સિંગના સ્થાને રન સિંગના સ્થાને ક ક્લેપ જમ્પ ઓકે ટોટલ પાંચ છે હવે અહીંયા જ્યાં જ્યાં સિંગ આવતું હોય ત્યાં ત્યાં ચેન્જ કરવાનો છે આ ત્રણ જગ્યાએ તમારે ચેન્જ કરીને સિંગની જગ્યાએ અલગ અલગ આપેલા છે ટુ પ્લે ટુ ડાન્સ ટુ રન ટુ ક્લેપ એ લખવાનું રહેશે તો આ ધોરણ છ નો ઇંગ્લિશ સોલ્યુશન નેક્સ્ટ વિડીયો માટે ચેનલ પર બન્યા રહો